નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો તુર્કીના આકાશમાં જોવા મળી ભૂકંપીય લાઈટ લોકોમાં ડરનો માહોલ પણ છવાઈ ગયો હતો તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં છેતાલીસ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે હવે તુર્કી અને સીરિયાના આકાશમાં એક રહસ્યમય બ્લ્યુ લાઇટ જોવા મળી છે કેટલાક લોકો તેને ભૂકંપની ચેતવણી પણ માની રહ્યા છે નિષ્ણાતોનું માનવું છે કે ભૂકંપીય લાઇટ એ એક ચમકદાર હવાઈ ઘટના છે જે ટેક્ટોનિક તણાવ છે ભૂકંપીય પ્રવૃત્તિ અથવા જ્વાળામુખી ફાટી નીકળવાના વિસ્તારોની નજીક આકાશમાં દેખાય છે અન્ય સમાચારની વાત કરીએ તો બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા તંત્રમાં ખરભળાટ જોવા મળ્યો છે મરઘીઓને મારવાનો આદેશ ઝારખંડના બોકરોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા ખળભળાટ મચી ગયો છે અહીં ઘણા વિસ્તારોમાં મરગીઓના મોત થઈ રહ્યા છે હવે સેમ્પલ ટેસ્ટ થયા બાદ બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં તંત્રએ બાકીની મરગીઓને મારવાનો આદેશ આપ્યો છે સાથે જ ચિકન ફાર્મથી એક કિલોમીટરની ત્રિજ્યામાં ચિકન વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ડબલ્યુ એચ પણ બર્ડ ફ્લુ અંગે ચેતવણી પણ આપી હતી અન્ય સમાચારની વાત કરીએ તો આ દેશમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે ભારત સહિત અનેક દેશોમાં કોવિડ નિયંત્રણો દૂર કરાયા છે દરમિયાન અમેરિકાથી આવેલા સમાચારે ફરીથી ચિંતા વધારી છે અહીં બાળકોમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે એક રિપોર્ટ મુજબ અમેરિકામાં ગત ચાર સપ્તાહમાં એક લાખ ત્રીસ હજાર બાળકો કોરોના પોઝિટિવ થયા છે અમેરિકામાં પુખ્ત લોકોની સાથે બાળકોને પણ કોરોનાની રસી અપાઈ રહી છે તેમ છતાં ત્યાં બાળકોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે